છે. યરૂશાલેમથી યહૂદી આગેવાનોએ યાજકો તથા તેઓના સહાયકોને યોહાનની પાસે મોકલ્યા. તું કોણ છે? યોહાને નકાર કર્યો નહીં, પણ જાહેરમાં મોટેથી કહ્યું, હું તો ખ્રિસ્ત નથી. તો તમે કોણ છો? શું તમે એલિયા છો? હું તે નથી. તું તો એ પ્રબોધક છે? ના. તો તમે કોણ છો? અમને મોકલનારાઓને અમે તમારી શી ઓળખ આપીએ? તું પોતાના વિશે શું કહે છે? યોહાને યશાયાની ભવિષ્યવાણી પ્રમાણે જવાબ આપ્યો, તે પ્રમાણે રાનમાં ઘાટો પાડનારની વાણી હું છું. પ્રભુનો માર્ગ પાધરો કરો. સંદેશવાહકો કે જેઓને ફરોશીઓ પાસેથી મોકલવામાં આવ્યા હતા, તેઓએ યોહાનને પૂછ્યું, જો તું તે ખ્રિસ્ત નથી અથવા એલિયા નથી, પ્રબોધક નથી, તો તું બપ્તિસ્મા શા માટે કરે છે? હું પાણીથી બપ્તિસ્મા કરું છું, પણ તમારી વચ્ચે એક ઊભો રહેલો છે, તેને તમે ઓળખતા નથી. તે જ મારી પાછળ આવે છે, અને તેના ચંપલની વાદળી છોડવા હું યોગ્ય નથી. યર્દન નદીને પેલે પાર જ્યાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો, ત્યાં બેથાનિયા ગામમાં આ બનાવ બન્યો. બીજે દિવસે યોહાન ઈસુને તેમની તરફ આવતા જુએ છે. જો દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. જેના વિશે મેં કહ્યું કે મારી પાછળ એવો એક પુરુષ આવે છે કે જે મારી આગળ થયો છે, કેમ કે તે મારી અગાઉ હતો, તે એ જ છે. મેં તેને ઓળખ્યો ન હતો, પણ ઇઝરાયલની આગળ તે પ્રગટ થાય એ માટે હું બાપ્તિસ્મા કરતો આવ્યો છું. અને યોહાને આ સાક્ષી આપી, આત્માને કબૂતરની પેઠે આકાશથી ઉતરતો મેં દીઠો, તેના પર રહ્યો. મેં તેને ઓળખ્યો ન હતો, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો, તેણે જ મને કહ્યું કે જેના પર તું આત્માને ઉતરતો તથા રહેતો જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. મેં જોયું છે અને શાહિદી આપી છે કે એ જ દેવનો દીકરો છે.